હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા. હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં આપણે વાત કરતા હોઈએ છીએ હેલ્થ રિલેટેડ, સ્વાસ્થ્યને લગતા અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે, અલગ અલગ પ્રકારના રોગ શરીરમાં જોવા મળતા હોય છે. શું કારણો તેની પાછળ જવાબદાર હોય છે, ખાસ કરીને જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે, શું લક્ષણો હોય છે રોગોના અને સારવાર કઈ રીતે શક્ય છે, તમામ વિષય પર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં. અને આજે ગુરુવાર છે એટલે ગુરુવારે આપણે ચર્ચા કરીશું હેલ્થ પ્લસ પ્રોગ્રામમાં કે આ તમામ પ્રકારના રોગોનું આયુર્વેદિકની દ્રષ્ટિએ કઈ રીતે નિરાકરણ શક્ય છે. આજે નિસર્ગ આયુર્વેદમાં આપણે વાત કરવાના છીએ અલ્સરેટિવ કોલાઇટિસ, લોહીના ઝાડા વિશે. ગઈ વખતે આપણે જાણ્યું હતું કે કયા કારણોથી આ થાય છે અને આજે આપણે એમાં જાણીશું કે તેના લક્ષણો શું છે. હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનો થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી. જી હા, નિસર્ગ આયુર્વેદમ ગુજરાતની સૌ પ્રથમ રજીસ્ટર્ડ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદિક હોસ્પિટલ છે, જે અમદાવાદના શિવરંજની વિસ્તારમાં આવેલ છે. આ સિવાય પણ રાજ્યમાં તેની અલગ અલગ શાખાઓ આવેલી છે, જ્યાં પણ આપ ત્યાંની મુલાકાત લઈને આપના રોગોના નિરાકરણ વિશે માર્ગદર્શન મેળવી શકો છો, ટ્રીટમેન્ટ પણ કરાવી શકો છો. આજે આપણે વાત કરવાના છીએ નિસર્ગ આયુર્વેદમમાં અલ્સરેટિવ કોલાઇટિસ, લોહીના ઝાડા વિષય પર અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિસર્ગ આયુર્વેદમમાંથી વૈદ્ય રાજેશ. માર્ગદર્શન મેળવી શકો છો, માર્ગદર્શન આપશે વૈદજી. સાથે એક કોલર મિત્ર આપણી સાથે જોડાઈ ચુક્યા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું? જી, આપનો પ્રશ્ન શું છે? બદબુ આ રહી હૈ, ખાના ખાને જાઉં તો બદબુ આ રહી હૈ, કોઈ ભી જાત કી મેરે કો નાક મે સ્મેલ નહીં આ રહી હૈ, બદબુ હી બદબુ આ રહી હૈ. ખાના ખાને મે બદબુ આ રહી હૈ, એસા હૈ ના? ખાના ખાને મે ભી બદબુ આ રહી હૈ, કહીં પે ખાના પક રહા હો અપને રસોડે મે તો ભી વો ભી બદબુ હી આતી હૈ. ઓકે, તો આપકે મુંહ મે સે જબ ઉચ્છવાસ નિકલતા હૈ તો ઉસમે સે ભી વો સ્મેલ આતી હૈ, એસી બદબુ જૈસી? હા હા હા. ઓર ગેસ કી પ્રોબ્લેમ રહેતી હૈ આપકો? આતી હૈ એસા કુછ હોતા હૈ? કુછ થોડા થોડા. ઓકે, કબ્જ હૈ યા નહીં હૈ આપકો? કબ્જ કોન આપકો? કબ્જ કબ્જિયાત રહેતી હૈ આપકો? નહીં નહીં. ઓકે, પેટ સાફ રહેતા હૈ તો એસા કરીએ, આપ દો ગોલી દેતા હું, આપકા થોડા હજમા ઠીક હોગા તો આપકો જો બદબુ આતી હૈ વો ધીરે ધીરે કમ હો જાયેગી. એક આમ પાચન વટી હોતી હૈ તો દો દો ગોલી ખાના ખાને સે દો ઘંટે પહેલે લેની હૈ, ઓર ખાના ખાને કે તુરંત બાદ ચિત્રકાદી વટી કરકે એક ગોલી આતી હૈ વો ચૂસને કી હૈ, તો ધીરે ધીરે આપકા હજમા ઠીક હોગા તો અંદર સે માન લો ગેસ બન રહી હૈ ઓર ઉસકી બેડ સ્મેલ આ રહી હૈ, તો ધીરે ધીરે વો આપકો કમ કર દેગી. જી બિલકુલ વૈજી, જે ઔષધો આપને સૂચવ્યા છે આપ નિસર્ગ આયુર્વેદમમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. દર્શક મિત્રો, આપ પણ કોઈ પણ રોગને લઈને માર્ગદર્શન મેળવવા માંગો છો તો આપ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલ નંબર પર ફોન કરીને આપ પણ આપના પ્રશ્નોનું માર્ગદર્શન મેળવી શકો છો. વૈજી, અલ્સરેટિવ કોલાઇટિસના શું કારણો હોય છે એ આપણે જાણતા, તેની પાછળ થવા પાછળના શું કારણો જવાબદાર હોય છે, લક્ષણોની આપણે વાત કરીએ તો શું લક્ષણો સામાન્ય રીતે જોવા મળે? અલ્સરેટિવ કોલાઇટિસ એ એના નામ જ આમાં આવી જાય છે,
કે અલ્સર પડે છે અને કોલાઇટિસ એટલે કોલોન એટલે આંતરડું અને આઇટિસ એટલે અંદર સોજો આવે અને સોજો આવી અને ચાંદા પડે એટલે એનું મુખ્ય લક્ષણ હોય છે. પણ એ ચાંદા છે એ ક્યારેક ક્યારેક એકદમ જ અચાનક વેગપૂર્વક એમાં તકલીફ થાય છે એટલે આંતરડાની અંદરની જે દિવાલ હોય છે એનું જે પળ હોય છે એ રફચર થાય છે, ત્યાંથી તૂટે છે. કેટલાક આહારના કારણો છે, કેટલીક એવી ગરમ ઔષધો વગેરેના કારણ છે, એવા અનેક એવા કારણો છે. અને પિરિયોડિકલી એક એપિસોડના ફોર્મમાં એટલે 15 દિવસે, મહિને, 2 મહિને, 1.5 મહિને એવા વેગપૂર્વક એક સાથે વેગ આવે અને પેશન્ટ સામાન્ય જીવન જીવતું હોય, 1 કે 2 વખત મળ પ્રવૃત્તિ માટે જતું હોય અને અચાનક જ એક દિવસ એવું થાય કે 6 વખત, 8 વખત, 10 વખત, 12 વખત લોહી અને પરુના ઝાડા થવા, આ એનું મુખ્ય લક્ષણ હોય છે. કેમ કે એમાં આંતરડાનું પળ તૂટે છે અને એ પળને રોકી નથી શકાતું, એટલા માટે એ ચિકાસ અને લોહીના સ્વરૂપે વહ્યા કરે છે અને એ સૌથી વધારે પેશન્ટને તકલીફ કરતું હોય છે. જી, વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું? હેલો, આપનું નામ અને આપનો સવાલ જણાવશો. હા, અહીંયા બેન આપને કાઈ કહેરા આવ્યો સાહેબ, એક જરા આપ. જી, આપનો સવાલ શું છે? હવે છેને કઈ જગ્યા પર એટલું એડ્રેસ જણાવો. જી, આપનો સવાલ સંભળાઈ નથી રહ્યો, આપનો સવાલ શું છે? ફરીથી બોલશો? તમે હોસ્પિટલના નંબર ઉપર વધારે માહિતી પૂછી અને ત્યાંથી માહિતી લઈ શકો છો, એટલે અહીંયા આપણે બીજા દર્શકને સારો સમય આપી શકીએ. તો તમે મહેસાણામાં હું આવું છું તો બીજા અને ચોથા શનિવારે આવતો હોઉં છું. જી, બિલકુલ. જે પ્રકારે જેની મેઇન બ્રાન્ચ નિસર્ગ આયુર્વેદમની અમદાવાદમાં આવેલ છે, આ સિવાય પણ તેની અલગ અલગ બ્રાન્ચ આવેલી છે, જેના આપ એડ્રેસ ટીવી સ્ક્રીન પર પણ જોઈ શકો છો. જે આપને નજીક પડે ત્યાં આપ એપોઇન્ટમેન્ટ માટે ત્યાં ફોન કરીને વધુ માર્ગદર્શન પણ મેળવી શકો છો અથવા ત્યાંની પણ આપ રૂબરૂ મુલાકાત લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જે કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું અને શું છે આપનું? આપના ટીવી નો અવાજ ધીમો રાખો અને ફોન પર ધ્યાન આપો. શું નામ છે આપનું અને શું પ્રશ્ન છે આપનો? હજી બેન આપજે. જી જી, આપનો સવાલ શું છે? હેલો, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે. આપના ટીવી નો અવાજ ધીમો રાખો. આપનો સવાલ શું છે? ટીવી નો અવાજ. વધુ એક કોલર મિત્ર અજયભાઈ આપણી સાથે જોડાયા છે. અજયભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું પ્રશ્ન છે આપનો? મેડમ, મારો પ્રશ્ન એ છે કે મારે યુરેથ્રલ સ્ટ્રક્ચરની તકલીફ છે, સ્પષ્ટ નથી આવી રહ્યો અવાજ, નથી આવી રહ્યો. હા, બોલો બોલો, એક વખત રજૂઆત કરશો. સાહેબ, મારે યુરેથ્રલ સ્ટ્રક્ચરની તકલીફ છે. હેલો, અવાજ કપાય છે આપનો, સ્પષ્ટ અવાજ નથી આવી રહ્યો. હેલો, હા, હવે આવે છે અવાજ? આપનો સવાલ ફરી એકવાર જણાવશો. હેલો, હેલો, હા જી, અજયભાઈ આપનો અવાજ સંભળાઈ રહ્યો છે. આપનો સવાલ ફરી એકવાર જણાવશો. મેડમ, મારો સવાલ એ છે કે મારે થોડી યુરિનલ પ્રોબ્લેમ છે, યુરેથ્રલ સ્ટ્રક્ચરની મારે તકલીફ છે. યુરેથ્રલ સ્ટ્રક્ચર છે એટલે તમારે મૂત્રાશયમાં કોઈ કારણસર ત્યાં તકલીફ થઈ રહી છે, એટલે શું થાય છે તકલીફ અત્યારે? સાહેબ, તકલીફમાં એવું પેશાબ બરાબર નથી આવતો અને ક્યારેક ક્યારેક એકદમ બંધ થઈ જાય છે. એકદમ બંધ થઈ જાય, બળતરા થાય છે ક્યારે તમને? થોડા થોડા થાય છે. આવું કેટલા સમયથી ચાલી રહ્યું છે? સાહેબ, લગભગ 1.5 મહિના મને થયા છે. અચ્છા, અને પહેલી વખત થયું એને 1.5 મહિનો થયો છે કે એની પહેલા પણ થયેલું છે?
સાહેબ પહેલા થયેલું છે અને એક વીઆઈયુનું ઓપરેશન મેં કરાયેલું હતું પહેલા. ઓકે, એટલે આ થોડીક તકલીફ તમારી ગંભીર છે, કેમ કે યુરેથ્રલ સ્ટ્રક્ચર છે એટલે પેશાબની નળીમાં કોઈક કારણસર અવરોધ આવે છે અને ત્યાં તકલીફ પણ થાય છે. એટલે કે ઔષધોની સાથે સાથે પંચકર્મ સારવાર પણ આમાં જરૂરી હોય છે. આમાં પુરુષોને એક ઉત્તર બસ્તી નામની એક ટ્રીટમેન્ટ થતી હોય છે, તો તમારે જ્યાં હોસ્પિટલ ઉપર બહુ જ ઓછી જગ્યા પર આ સગવડ ઉપલબ્ધ હોય છે, તો આ કન્ડિશનમાં સામાન્ય રીતે પુરુષોને જે ઉત્તર બસ્તી આપવામાં આવે છે એ ઉત્તર બસ્તીની તમારે સારવારની જરૂર છે. કેટલાક ઔષધો હું આપને સૂચવું છું, કેમ કે ઉત્તર બસ્તી એ તમારે ત્યાં હોસ્પિટલ આવી અને તમારે એ સેવાઓ લેવાની રહેતી હોય છે. ગોક્ષુરાદી ગુગળ નામની એક ગોળી આવે છે અને એ સાથે ચંદ્ર પ્રભાવટી પણ આવે છે, તો બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ લેવાની છે. અને પેશાબ વારંવાર રોકી રાખવાની આદત હોય તો એને રોકી ન રાખશો અને બને તેટલું વધારે પાણી પીવાનું છે, જેથી પેશાબ છૂટથી થવો જોઈએ અને ક્યારેય પણ જાડો પેશાબ વગેરેનો વેગ રોકવાનો નથી. વૈદ્યજીએ ખૂબ સરસ માર્ગદર્શન અજય ભાઈ આપને આપ્યું છે. જે ઔષધો સૂચવાય છે આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો, નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે અને શું પ્રશ્ન છે આપનો? એનો અવાજ પહેલા તો ધીમો રાખો, ફોન પર ધ્યાન આપો. જી, રાજુભાઈ આપની સાથે જોડાયેલા છે. જી રાજુભાઈ, આપનો પ્રશ્ન શું છે? આપનો સવાલ શું છે, શું પ્રશ્ન છે આપનો? એસિડિટી માટે, એસિડિટી પેટમાં એસિડિટી હોય ને એનું શું પ્રશ્ન થાય છે? બળતરા થાય છે, તમને શું શું તકલીફો થાય છે? એટલે તીખું ખાવું જોઈએ એટલે બળતરા જેવું થાય. ખાટા ઉડકાર આવે છે? બરાબર છે. તો તમને બે ઔષધો હું સૂચવું છું. એક સુત શેખર રસ નામની ગોળી આવે છે, બે બે ગોળી સવાર સાંજ ગળવાની છે. અને અવિપત્તિકર ચૂર્ણ આવે છે, તો એ પણ એક ચમચી પાવડર છે, પાણીમાં ઓગાળી અને પી જવાનો છે. નિયમિત રીતે ભોજનના લગભગ 2-3 કલાક પહેલા તમારે લેવાનું છે અને ખાટા, તીખા અને ખારા પદાર્થો અથવા વેલી વસ્તુઓનો ત્યાગ કરવાનો છે. અમારે ત્યાંથી પણ તમે કુરિયર દ્વારા ઔષધો મંગાવી શકો છો. જી બિલકુલ. હવે જે દવાઓનું માર્ગદર્શન આપ્યું છે આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. અલ્સરેટિવ કોલાઇટિસ વિશે આપણે વાત કરી રહ્યા છીએ, લક્ષણોની ખાસ વાત કરી રહ્યા છીએ. આંતરડા પર સોજો આવો એ કેટલું મહદઅંશે મહત્વનું આ લક્ષણ ગણી શકાય છે? હા, એ મુખ્ય એમાં સોજો આવતો હોય છે. પણ એ સોજો એવો હોય કે માની લો કે કોઈ વ્યક્તિએ એક પાણીમાં 6-8 કલાક સુધી હાથ રાખ્યા હોય અને ફોગાઈ ગયા હોય અને પછી એમાં ઉઝરડા પડે અને ઉઝરડા પડે અને ત્યાંથી થોડું પરું જેવું પણ નીકળતું હોય, લોહી પણ નીકળતું હોય, એવા સ્વરૂપની પરિસ્થિતિ આંતરડામાં થતી હોય છે. અને આ ખૂબ ગંભીર પ્રકારનો એક રોગ હોય છે અને જીવનભર ચાલનારો હોય છે. એટલે આધુનિક મેડિકલ સાયન્સમાં એવું કહેવાય છે કે એને મટાડી નથી શકાતો, કાબૂમાં કરી શકાય છે અને આયુર્વેદ ઔષધોથી આપણે ખૂબ સારી રીતે એને મટી શકાતો, એનો ચિકિત્સા થઈ શકતી હોય છે. પણ અતિશય આયુર્વેદના ગ્રંથોમાં પણ એનું વર્ણન જોવા મળે છે. રક્તાતિસાર એટલે લોહીના ઝાડા, અતિસાર એટલે ઝાડા હોય, એના 6 પ્રકાર છે અને એમાંથી લોહીના ઝાડા હોય એ એક પ્રકાર છે. અને આ ખૂબ ગંભીર છે એટલે દર્દી એને ખૂબ ગંભીરતાથી એની સારવાર કરાવી જોઈએ. અને આયુર્વેદના અનેક ઔષધો એવા છે કે જે આમાં કારગર નીવડતા હોય છે. તો આ લક્ષણો જો કોઈને પણ દેખાય તો એને તાત્કાલિક આયુર્વેદ સારવાર શરૂ કરવી જોઈએ, કે વારંવાર મળ પ્રવૃત્તિ થવી, મહિના 15 દિવસે એકાદ વખત, ક્યારેક ક્યારેક 3 દિવસ 5 દિવસ માટે, 7 દિવસ માટે લોહીના ઝાડા થાય, ચિકાસ આવે અને સામાન્ય પેટમાં ખેંચ આવે અને અંદરથી કંઈક તૂટતું હોય, દુખતું હોય, એ વેદના સાથે એ ઝાડા થવા અને થોડા સમય પછી ધીમે ધીમે એ ઝાડા બંધ થઈ જાય અને 5-15 દિવસ કે 20 દિવસનો આરામ રહે અને ફરીથી એ લક્ષણો થાય, તો આ મોટે ભાગે અલ્સરેટિવ કોલાઇટિસ હોઈ શકે છે. જી જી બિલકુલ. અલ્સરેટિવ કોલાઇટિસના લક્ષણો આપણે જાણી રહ્યા છીએ. એ પહેલા એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે અને શું સવાલ છે આપનો? સ્નેહાબેન છે, બેબી 13 વર્ષની છે. એને આગળ વાળ ખરી ગયા ને તપકા છે, ઉપસી ગયા ને વાળ ખેંચાતા હોય ને ઉપસી ગયું છે ને સફેદ વાળ થવા માંડ્યા. બરાબર, એટલે ઉંદરી જેવું થયું છે, કોઈ એક ચોક્કસ ભાગમાંથી વાળ નીકળી ગયા છે? એટલે મારો પ્રશ્ન સમજો કે કોઈ માથાના ચોક્કસ ભાગમાં રૂપિયાના સિક્કો હોય ને એવી રીતે ગોળાકાર ભાગમાંથી વાળ સંપૂર્ણ નીકળી ગયા છે એવું બન્યું છે? એક સાઈડ, હા.
તો આ કદાચ ઉંદરી હોઈ શકે છે. અને સામાન્ય વાળ ખરવા અને ઉંદરી હોવી બેમાં ફરક છે, ખોળો હોવો અને ઉંદરી હોવી એમાં પણ ફરક છે. તો જો કોઈ ચોક્કસ ભાગમાંથી વાળ નીકળી ગયા હોય, મોટે ભાગે વર્તુળ ગોળાકારમાંથી વાળ નીકળ્યા હોય, તો એ ઉંદરી એને સંસ્કૃતમાં ઇન્દ્રલુપ્ત કહેવામાં આવે છે. તો એના માટેના ઔષધો છે, માલત્યાદી તેલ આવે છે. એક માલત્યાદી તેલ ન મળે તો ધતુરપત્રાદી લઈ શકાય, પણ માલત્યાદી તેલ છે, ચોઇસ ઓફ ડ્રગ કહી શકાય. એને નિયમિત રીતે માથામાં નાખવાનું છે, અને સાથે સાથે રસવંતી અને હાથી દાંતની ભસ્મ એ બંને મિશ્ર કરી અને માથામાં તે લેપ કરવાનો છે. અને સાથે ગળવાની દવાઓમાં કૃમિ કુઠાર રસ નામની ગોળી છે, એ બે બે ગોળી, અને સાથે ગંધક રસાયણ એ પણ બે બે ગોળી બાળકને આપવાની છે. તો નિયમિત રીતે આ કરવાથી વાળમાં આવે છે. જરૂર પડે તો અમારા માટે ત્યાં, અમારે ત્યાં માર્ગદર્શન માટે તમે આવી શકો છો. જી જી, બિલકુલ. નેહાબેન, વૈજીએ જે ઔષધો સૂચવ્યા છે આપ નિસર્ગ આયુર્વેદમાંથી પણ મંગાવી શકો છો, અથવા આપ નજીક પડે તે શાખાની નિસર્ગ આયુર્વેદમની મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર મીનાબેન આપણી સાથે જોડાયા છે. મીનાબેન, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું સવાલ છે આપનો? મીનાબેન, આપના ટીવીનો અવાજ ધીમો રાખો, ફોન પર ધ્યાન આપો, જેથી આપનો પ્રશ્ન સરળતાથી વૈજીને સંભળાશે, તો એટલું સારું માર્ગદર્શન આપને આપી શકશે. જી મીનાબેન, સવાલ શું છે આપનો? પગનો દુખાવો બહુ થઈ ગયો. કેટલા સમયથી છે? કેટલા સમયથી છે? હા, અને કિચડ માં છે કે બીજા કોઈ સાધન માં દુખે છે? પગ દુખ્યા કરે છે. બરાબર છે. તો આ સાંધાનો ઘસારો હોઈ શકે છે. તમારે એક્સરે પડાવી અને વધારે ચોકસાઈ ભર્યું પણ રિઝલ્ટ લઈ શકો છો. અને અમારે ત્યાં એપોઇન્ટમેન્ટ લઈને બતાવવા આવવું હોય તો પણ બતાવી શકાય. કેટલાક ઔષધો લેવાના હોય અને ઘસારાનું પ્રમાણને અનુલક્ષીને 4 થી 6 મહિના કે 10 મહિના સુધી ટ્રીટમેન્ટ ચાલી શકે છે. આમાં પંચકર્મની એક જાનુબસ્તી નામની એક સારવાર આવે છે, જ્યાં ઢીંચણ ઉપર અડદના લોટની પાડ કરી અને અંદર ઔષધવાળું તેલ ભરવાનું હોય, 45 મિનિટ સુધી તેલ રાખી અને પછી ત્યાં માલિશ કરી અને પછી શેક કરવાનો હોય, તો નાડીસ્વેદ નામની એક પદ્ધતિ છે, આમાં ખૂબ કારગર નીવડતી હોય છે. તો આમાં હું તમને આ સલાહ આપું છું પંચકર્મની સારવારની. અને સાથે ગળવાની દવાઓમાં રાસનાદી ગુગળ નામની એક ગોળી આવે છે અને બીજી યોગરાજ ગુગળ આવે છે, બંનેમાંથી બે બે ગોળી સવાર સાંજ ગળી અને નવસેકા ગરમ પાણી સાથે ગળવાની છે. મહારાસનાદી ક્વાથ નામનો ભૂકો એ પણ ઉકાળી ગાળી અને પછી ઉપર પીવાનો છે. જી બિલકુલ. મીનાબેન, વૈદ્યએ જે ઔષધો આપને સૂચવ્યા છે એ આપ નિસર્ગ આયુર્વેદમાં કુરિયર દ્વારા મંગાવી શકો છો. આ સાથે આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર આપની સાથે જોડાયા છે. જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું અને શું સવાલ છે આપનો? જી કેશુભાઈ આપણી સાથે જોડાયેલા છે. કેશુભાઈ, શું પ્રશ્ન છે આપનો? સતત ઓરિકાર આવે રાખી છે. બરાબર છે. અને ભૂખ્યું પેટ હોય તો વધારે આવે, ખાધા પછી આવે, એવું કઈ થાય છે? ભૂખ્યું પેટે બી આવે, ખાધા પછી આવે છે. બરાબર છે. તો કેટલાક ઔષધો હું આપને સૂચવું છું. એક હિંગવાષ્ટક ચૂર્ણ નામનું એક ઔષધ આવતું હોય છે, એને તમારે ખાવાના પહેલા કોળિયા સાથે લેવાનું છે, કેમ કે આ અપાન વાયુની દુષ્ટિ થઈ છે અને અપાન વાયુ છે સમાન વાયુને પણ દૂષિત કરે છે, એટલા માટે આ તકલીફ થાય છે. તો ભોજનની પૂર્વે, જ્યાં અપાન દુષ્ટિ હોય તો ભોજન પૂર્વે ઔષધ લેવાનું હોય, તો હિંગવાષ્ટક ચૂર્ણ 1 ચમચી લેવાનું છે, સાથે 1 કોળિયો ભાત લેવાનો છે અને થોડુંક ઘી છે, ત્રણેય મિશ્ર કરી અને ભોજનની પહેલા કોળિયામાં લેવાનું અને પછી બાકીનું ભોજન લેવાનું છે. બંને વખત આવી રીતે કરવાનું અને જમ્યા પછી ચિત્રક આદિવટી અથવા લસુન આદિવટી બંનેમાંથી બે બે ગોળી નિયમિત રીતે લેવાની છે. તો તમારા ઓડકાર બહુ જ ટૂંકા સમયમાં ઓછા થઈ જશે. આથો આવેલી વસ્તુઓ બંધ કરશો અને અમારે ત્યાંથી પણ જો કુરિયર દ્વારા ઔષધ મંગાવવું હોય તો મંગાવી શકો છો. જી જી બિલકુલ. કેશુભાઈ, વૈદ્યએ જે આપને ઔષધો સૂચવ્યા છે આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર આપની સાથે જોડાયા છે. જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. સોમનભાઈ આપની સાથે જોડાયા છે. શું સવાલ છે આપનો?
કોલ ડિસ્કનેક્ટ થઈ ચુક્યો છે. જે પ્રકારે આપણે આજે અલ્સરેટિવ કોલાઇટિસ વિશે માર્ગદર્શન મેળવી રહ્યા છીએ, ખાસ કરીને લક્ષણો વિશે જાણકારી મેળવી રહ્યા છીએ વૈદ્યજી પાસેથી, પરંતુ દર્શક મિત્રો આજે જે પ્રકારે આપ લોકોનો સવાલો જે આવી રહ્યા છે, ખાસ કરીને એક વસ્તુ એ પણ નોટિસ કરશો, કારણ કે જ્યારે આપ સવાલ પૂછી રહ્યા છો ત્યારે આપના ટીવીનો અવાજ ધીમો રાખો, કારણ કે આપનો પ્રશ્ન જેટલો સરળતાથી સંભળાશે તો વૈદ્યજી એટલું જ સારું માર્ગદર્શન પણ આપને આપી શકશે. વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું નામ છે આપનું અને શું સવાલ છે આપનો? જી જી, હા, શું સવાલ છે આપનો? આપનો સવાલ છે, પગનો દુખાવો થાય છે બહુ. કેટલા સમયથી છે? કેટલા સમયથી દુખાવો થાય છે? પગનો દુખાવો થાય છે, પગને દવા લીધી છે પણ નહીં છે, વેતન છે પાણી લીધે થતું હોય. હા, કેટલા સમયથી થઈ રહ્યું છે? લગભગ આજે લગભગ વર્ષ બે વર્ષ થઈ ગયા છે. હે, અને અત્યારે હાલ કોઈ દવાઓ ચાલી રહી છે તમારે? દવા તો એમાં છે રાજુલા અને અમરેલી એક જગ્યાએ બતાવી હતી. છે, તો આમાં કેવું હોય, દુખાવાની ગોળી લેવાથી સાંધાનો ઘસારો અટકી શકતો નથી. તમને દુખાવામાં 6-8 કે 10 કલાક પૂરતી રાહત રહે છે. આયુર્વેદિક ઔષધો જે છે એ સાંધાની વચ્ચે જે ચિકાસ ઓછી થઈ ગઈ હોય, સુકાઈ ગઈ હોય તો એ ફરીથી લુબ્રિકેશન પણ કરી શકે છે, અને સાથે સાથે નવી ગાદી એટલે ડીજનરેટિવ ચેન્જીસ હોય તો એમાં રીજનરેશન એટલે નવસર્જન જે કરવાનું હોય એ કેટલાક ઔષધો એવા છે કે જે ગાદી બનાવી શકે, તો મૂળભૂત રીતે તમારા સાંધામાં પાછી તાકાત આવી શકે છે. તમારે કેટલાક ઔષધો લેવાના છે. એક યોગરાજ ગુગળ છે, બે બે ગોળી સવાર સાંજ ગળી જવાની છે નવસેકા ગરમ પાણી સાથે, અને મહારાસનાદી ક્વાથનો ભૂકો એ બે બે ચમચી ભૂકો ઉકાળી ગાળી લેવાનો છે, અને એમાં 100 વખત સિદ્ધ કરેલું હોય એવું ધન્વંતર તેલ, શતપાકી ધન્વંતર તેલ, એને 1/2 ચમચી એ ઉકાળામાં નાખી દેવાનું છે, જેથી કરીને ત્યાં ધીમે ધીમે ગાદી બનવાની શરૂઆત થાય છે અને સાંધામાં તાકાત પાછી આવે. તો મારા 22 વર્ષના અનુભવમાં લગભગ 1500 થી 1600 એવા સાંધાના ઓસ્ટિયોઆર્થરાઇટિસના જે રોગો છે સાંધાના દુખાવામાં, એ તાકાત પાછી આવી છે અને ઓપરેશન વગર એ સાંધા કામ કરતા થઈ શકે છે. જી જી, બિલકુલ. સોમનભાઈ, વૈદ્યજીએ જે આપને માર્ગદર્શન આપ્યું છે એ દવાઓ આપ નિસર્ગ આયુર્વેદમમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર ગાંધીનગરથી શંકરભાઈ આપણી સાથે જોડાયા છે. જી, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું સવાલ છે આપનો? શું છે? ફરી એકવાર વિનંતી કરવામાં આવે છે, જ્યારે આપ આપના પ્રશ્નોને લઈને માર્ગદર્શન માટે ફોન કરો છો, આપના ટીવીનો અવાજ ધીમો રાખો, ફોન પર ધ્યાન આપો અને આપનો પ્રશ્ન શું છે જણાવશો. હેલો. જી જી, આપનો સવાલ શું છે? હેલો. હા, આપના પ્રશ્નની રજૂઆત કરો. હા હા, વાત કરું સાહેબ. હેલો, શંકરભાઈ બોલો. જી જી. હા હેલો, શંકરભાઈ બોલો. જી જી, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે. આપનો સવાલ શું છે? સાંધાનો દુખાવો બહુ થાય છે સાહેબ. હા, કયા સાંધામાં દુખે છે? હા, પગના સાંધામાં દુખે છે. બંને ઢીંચણમાં દુખે છે. અને બીજા કોઈ સાંધામાં દુખાવો છે કે નહીં આપને? પગના સાંધા બી, પગના નીચેના બી સાંધા. હા, તો એમાં કેટલાક ઔષધો આવે છે અને સાથે પંચકર્મની એક થેરાપી કરવાની હોય છે જેને જાનુ બસ્તી કહેવામાં આવે છે. જાનુ એટલે ઢીંચણ હોય, તો ઢીંચણની આજુબાજુ હમણાં જ એક આપણે દર્શક મિત્રોને પણ કીધું હતું કે એક અડદના લોટની પાળ કરવાની હોય અને ત્યાં ઔષધવાળું તેલ ભરી અને એક જાનુ બસ્તી નામની એક ટ્રીટમેન્ટ કરવાની હોય છે અને ત્યાં માલિશ અને શેક પણ કરવાનું હોય છે. તો પંચકર્મની જ્યાં પણ સગવડ હોય, અમારા ત્યાં નિસર્ગમાં પણ આપણે 40,000 થેરાપીઓ અત્યાર સુધીમાં કરી છે, તો આપણે ત્યાં પણ પંચકર્મમાં આપણે જાનુ બસ્તી માટે તમે આવી શકો છો. અને ગળવાના ઔષધોમાં રાસનાદી ગુગળ નામની ગોળી આવે છે, બે બે ગોળી સવાર સાંજ લેવાની છે. બીજો એક મહારાસનાદી ક્વાથ નામનો ભૂકો આવે છે, એ ભૂકો ઉકાળી ગાળી લેવાનો છે અને પછી એમાં 100 વખત સિદ્ધ કરેલું હોય એવું સતપાકી, સત એટલે 100 વખત સિદ્ધ કરેલું ધન્વંતર તેલ, એ 1/2 ચમચી નાખી અને પીવાનું છે, જેથી સાંધાની વચ્ચેની જે ગાદી ઘસાઈ હોય તો ગાદી ફરીથી બની શકે અને ધીમે ધીમે સાંધા પોતાનું કામ કરી શકે છે. જી બિલકુલ. વૈદ્યજીએ જે દવાઓનું માર્ગદર્શન આપને આપ્યું છે, આપ નિસર્ગ આયુર્વેદમમાંથી પણ આ ઔષધો મંગાવી શકો છો, આ સાથે આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વધુ એક કોલર મિત્ર લલિતાબેન આપણી સાથે જોડાયા છે. લલિતાબેન, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. શું સવાલ છે આપનો? હેલો. જી, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે. આપનો પ્રશ્ન શું છે? હેલો.
જી લલિતાબેન, આપનો અવાજ સંભળાઈ રહ્યો છે. આપના ટીવી નો અવાજ ધીમો રાખો, ફોન પર ધ્યાન આપો. આપનો સવાલ શું છે? મને ઓડકાર બહુ આવે. ઓડકાર કેટલા સમય થી આવી રહ્યા છે? ઓડકાર તો 2-3 વર્ષ થી આવે. ઓડકાર બહુ આવે. ખાટા હોય છે કે એકદમ કોઈ તીખા કડવા કેવા કે પછી ટેસ્ટ વગર ના હોય છે? એમને એમ જ આવે ઓડકાર, એટલે એટકી બહુ આવે અને ગળામાં દુખે. તો આમાં તમારે એવું કરી શકાય, એક હિંગવાષ્ટક ચૂર્ણ અને સાથે ભાસ્કર લવણ ચૂર્ણ આવે છે, હેડકી પણ તમને આવી રહી છે, તો બંને 100-100 ગ્રામ લેવાના છે અને અંદર મયુર પીચ્છ ભસ્મ, એટલે મોરના પીછાની ભસ્મ છે, 2 ગ્રામ નાખવાની છે. તો બંને ચૂર્ણો 100-100 ગ્રામ લેવાના છે અને સાથે મયુર પીચ્છ ભસ્મ છે, 2 ગ્રામ નાખવાની છે. તો આ મિશ્રણ કરેલું જે પાવડર છે એ લગભગ તમારે દિવસમાં 3 વખત 1-1 ચમચી એ નવશેકા ગરમ પાણી સાથે લેવાનું છે. અને આથવા આવેલી વસ્તુઓ વગેરેનો ત્યાગ કરશો, સોડા કોલ્ડ ડ્રિંક્સ પણ વગેરે ન પીશો. અને અમારા ત્યાંથી પણ જો તમારે ઔષધો મંગાવવા હોય તો ઔષધો મંગાવી શકો છો. જી બિલકુલ લલિતાબેન, વૈદ્ય જે આપને ઔષધો સૂચવ્યા છે આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. વૈદ્ય, અલ્સરેટિવ કોલાઇટિસના લક્ષણોમાં આપણે આંતરડા ઉપર સોજો આવવો એ લક્ષણ જાણ્યું, આ સિવાય અન્ય કોઈ કારણો છે કે કેમ? હા, બીજા એક લક્ષણો છે, મોટે ભાગે એને એનિમિયા એટલે પાંડુતા જોવા મળે છે. કેમ કે બ્લડનો લોસ જ્યારે એનો વેગ આવે અલ્સરેટિવ કોલાઇટિસનો, ત્યારે 6 વખત 8 વખત દરરોજે દરરોજ 10-10 વખત સુધી પેશન્ટને મળ પ્રવૃત્તિ થતી હોય અને આખી આંતરડાની દિવાલ તૂટે એટલે એને કારણે લોહી એનું વહી જતું હોય. એટલે સામાન્ય રીતે એવા દર્દીઓને 6-7 કે 8ની આસપાસ જ હિમોગ્લોબિન રહેતું હોય છે, 8 કે 9 સુધી. એટલે સૌથી વધારે પાંડુતા પણ જોવા મળતી હોય, શરીરમાં ફિકાસ જોવા મળે છે, એટલે એને લોહીપૂર્તિના ઔષધો પણ સાથે આપવા પડતા હોય છે. એટલે એક આ છે, અને થાક બહુ લાગે છે, એનું વજન ઘટી ગયેલું હોય છે, મોટે ભાગે એ દર્દીનું વજન ઘટી ગયેલું જોવા મળતું હોય છે. વધુ કોલર મિત્ર ધુરાભાઈ આપણી સાથે જોડાયા છે. જી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે, શું પ્રશ્ન છે આપનો? અગર મને છે ને આ માંગળીની રગુતામ ચડી જાય છે, રગુ ચડે, પગે ચડે, કોઈ જગ્યાએ સાજીના પગે ચડે, એ તકલીફ કાયમ થઈ રહ્યા છે. બરાબર. અને બંને આંગળામાં થાય છે કે ફક્ત પગમાં થાય છે? બરાબર. ચાલવામાં કે બીજી બેસવામાં કોઈ તકલીફ પડે છે? ચાલવામાં કોઈ તકલીફ નહીં, અચાનક છે તમ બે વિંતર, અચાનક કોઈ રગ ચડી જાય, કોઈ કામ કરતા રગ ચડી જાય, ચડી જાય, પૈયા ચડી જાય, કોઈ પણ શરીરના ભાગે ગમે રગડું ચડે. તો એક મહાવાત વિધ્વંસ રસ નામની ગોળી આવે છે, મહાવાત વિધ્વંસ રસ છે 2 ગોળી લેવાની છે, અને એકાંગવીર રસ આવે છે, તો એકાંગવીર રસ છે એ 1 ગોળી લેવાની છે. તો સવારે અને સાંજે નરણા કોઠે ખાલી પેટ હોય ત્યારે આ 2 વત્તા 1 3 ગોળી લેવાની છે, અને નિયમિત રીતે લો તો તમારે 1-2 મહિનામાં પ્રશ્ન ખૂબ સરસ રીતે તમને એનું સોલ્યુશન મળી શકે છે. જી બિલકુલ ધોરાભાઈ, વૈદ્ય ઔષધો જે આપને સૂચવ્યા છે આપ નિસર્ગ આયુર્વેદમાંથી કુરિયર દ્વારા મંગાવી શકો છો, અથવા આપ નિસર્ગ આયુર્વેદમની રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. સમયનો અત્યારે આપણી પાસે અભાવ છે. વૈદ્ય, આપ સ્ટુડિયોમાં ઉપસ્થિત રહ્યા, માર્ગદર્શન આપ્યું, આભાર આપનો. જય ધન્વંતરી, જય આયુર્વેદ. નિસર્ગ આયુર્વેદમાં અત્યારે સમયનો અભાવ છે, પરંતુ અલ્સરેટિવ કોલાઇટિસના હજુ પણ કેટલાક લક્ષણો જાણવાના બાકી છે, જે આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. અત્યારે મને આપશો રજા. નમસ્કાર. હવે ગુજરાતની સૌપ્રથમ કોર્પોરેટ મલ્ટી સ્પેશિયાલિટી આયુર્વેદ હોસ્પિટલમાં શરીરના હટીલા, જટિલ અને કષ્ટદાયક રોગોનું થશે પંચકર્મ અને આયુર્વેદ દ્વારા સફળતાથી સારવાર, અને મેળવો આયુર્વેદનું સચોટ માર્ગદર્શન નિષ્ણાત વૈદ્ય રાજેશ ઠક્કર પાસેથી.